मॉर्निंग स्टूडेंट्स, विषय सामाजिक विज्ञान पाठ छ भक्ति योग धार्मिक समुदायों अने विचारको। आपणे आ पाठमां छे भक्ति योग विषे जोवानुं छे। भारत छे ने ए मध्यकालीन सांस्कृतिक घटनाक्रमनी एक महत्वपूर्ण घटनामां भक्ति अने सूफी चळवळनो समावेश पण थाय छे। बराबर, मध्यकालीन संस्कृतनी सांस्कृतिक जे घटनाक्रम छे एमां महत्वपूर्ण एक एनी घटना ए पण छे के भक्ति अने सूफी चळवळनो पण समावेश थाय छे। आ चळवळनो हेतु छे એ કોઈ રાજસત્તા સામે કે રાજકીય સભા લાભ મેળવવા માટે નહોતો। બરાબર, આ જે ચળવળ છે એનો અર્થ છે એ કોઈ રાજકીય લાભ મેળવવા માટે હતો નહીં, પરંતુ તેના મુખ્ય પ્રયોજન છે એ અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોની સાદો સરળ ધર્મયુગ માર્ગ બતાવવાનો હતો। અને સંતોએ છે પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા અને તેથી તેનો ઊંડો છે એ પ્રભાવ પડતો હતો। હવે આમાં છે કે જે દુઃખી લોકો હોય, દુઃખ અને યાતનાઓથી જે પીડિત હોય એવા લોકોને છે ને ધર્મયુક્ત માર્ગ, સરળ ધર્મયુગ માર્ગ બતાવવાનો આ ચળવળ હતો। બરાબર, ભક્તિ અને સૂફી ચળવળ એનો મુખ્ય ઉદ્દેશ હતો। ત્યારબાદ ઉદ્ભવ અને વિકાસ, એનો ઉદ્ભવ કેવી રીતે થયો તો કે ભારતમાં છે એ ઇતિહાસમાં ભારત અને સૂફી આંદોલનો છે એનો ઉદ્ભવ અને વિકાસ થયો ભારતમાં જ। બરાબર, ભારતના ઇતિહાસમાં છે ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો અને તેના કારણે છે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગ દ્વારા છે બધા માટે ખોલી, ભક્તિ દ્વાર છે ભક્તિ માર્ગના દ્વાર છે બધા માટે ખોલી નાખ્યા। બરાબર, બધા માટે છે ભક્તિ માર્ગના દ્વાર ખોલી નાખ્યા। ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો। બરાબર, આજે ભક્તિ અને સૂફી આંદોલન હતું એને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક એવા જ યુગની શરૂઆત થઈ। બરાબર, એક એવા જ યુગની શરૂઆત થઈ અને મોટાભાગના સંતો સગુણવાદી હતા। બરાબર, મોટાભાગના જે સંતો છે એ સગુણવાદી હતા અને તેઓ છે એ ઐક્ય હિમાયતી હતા અને આ તમામ સંતો છે અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા। બરાબર, આ તમામ સંતો અને ફકીરો છે એ ધર્મની એકતામાં માનતા હતા। સામાજિક અસમાનતાના પક્ષકાર પણ હતા। બરાબર, સામાજિક સમાનતા છે એના પણ એની સાઈડ પણ હતા। તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે। બરાબર, તેના માટે ઈશ્વર છે એ નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે કે જેનું કોઈ વર્ણન કરી શકાય નહીં। મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા અને શું કહે છે કે તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો કે લોકો સમજી શકે તેવી ભાષામાં છે સાહિત્ય અને પદોની રચના કરી અને લોકોની બોલાતી ભાષામાં છે રચાયેલા આ સાહિત્યો છે એ સાહિત્યો પદો અને સરળ વાણીએ છે સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો હતો અને તેઓ કહેતા હતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે અને બધા જ ધર્મોનો એક જ માર્ગ છે અને એ છે ઈશ્વર સાથે અનુરાગ। ત્યારબાદ છે મુખ્ય સંતો અને તેની વિચારણા। શંકરાચાર્ય છે એ દક્ષિણ ભારતમાં ધાર્મિક અને સુધારણાની પ્રવૃત્તિઓ 8મી સદીમાં શરૂ કરી અને તેમના પછી છે 250 વર્ષ બાદ છે 250 વર્ષ બાદ છે રામાનુજાચાર્યે છે એ ભક્તિ અંગે પ્રેરણા આપી અને આ સમયે છે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનો શરૂ કરી, આંદોલનોનો પ્રચાર અને પ્રસાર કર્યો। અલવાર સંતો છે, આ તમે ચિત્ર જોવો છો, અલવાર નૈવાર સંતોનો છે, અલવાર છે। બરાબર, અલવાર સંતો છે એ વૈષ્ણવ હતા અને નૈનાર સંતો છે એ બૌદ્ધ હતા અને ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા। બરાબર, એકેશ્વરવાદમાં એ લોકો માનતા હતા અને તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા। ભક્તિ આંદોલનને છે એ આત્મ સાક્ષરતાના દ્વારા બધા માટે ખોલી રાખ્યા અને ભક્તિ માર્ગના સંતો અને ચિંતકો છે એ
એ આમ જ નાની ભાષામાં ઉપદેશ આપ્યા અને સંતો અને તત્વચિંતકોમાં છે એ કેટલીક મહાન આચાર્યો પણ હતા અને જેમાં એક શંકરાચાર્ય હતા અને શંકરાચાર્ય છે એ હિન્દ ધર્મના પક્ષકારોમાંથી એક હતા અને શંકરાચાર્ય પછી છે આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત છે એ રામાનુજાચાર્યથી થાય છે અને તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપીને છે ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે રામાનુજાચાર્ય. એમાં આદિ શંકરાચાર્યમાં જોઈએ એનું જન્મસ્થળ છે કાલડી છે. એના પિતા શિવગુરુ છે, એની માતા અંબાબાઈ એટલે કે આઈમ્બા છે, બરાબર. પછી રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર છે. પિતા કેશવ અને માતા છે એ કાંતિમતી છે. ત્યારબાદ બંગાળમાં જયદેવ અને ચૈત્ય જેવા મહાન સંતો પણ થઈ ગયા અને ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો અને ઉત્તર ભારતમાં છે એ રામાનંદ એવા મહાન સંતે છે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા અને એકેશ્વર પરંપરામાં કબીર છે સૌથી મહત્વપૂર્ણ સંત હતા અને તેઓ વ્યવસાય વણકર હતા અને બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે અને સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખના સંત હતા. કબીરે એક પંક્તિ લખી છે, સાધુ એસા ચાહીએ જેસા સુપ શુભાય, સાર સાર કો ગઈ નહીં ગહી રહે થોથા દહી ઉડાય, બરાબર. આ એક કબીરની એક પંક્તિ છે. ત્યારબાદ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા અને તેઓ છે એ નિર્ગુણ શાખના સંત હતા અને તેમના શિષ્ય છે એ શીખ કહેવાતા અને ગુરુ ગ્રંથ સાહિબ છે તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે એ ઉત્તર ભારત અને રાજસ્થાનમાં છે. એ તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ છે વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણના સંતો હતા. તુલસીદાસ છે એ યુવાનીમાં જ સાધુ બન્યા હતા અને તેમણે છે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી અને તુલસીદાસનો ગ્રંથ છે રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે અને ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબતર કરવામાં 15મી સદીમાં થઈ ગયેલ સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412 અને ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના આદિકવિ છે. તેઓ મૂળ દળાજા એટલે કે ભાવનગરના, પછી જૂનાગઢમાં આવીને વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોકજન સમાજ ઉપર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે અને તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા, મતલબ કે દૂર હતા, બરાબર. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો અને તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. હરિભનું ભજન કરનાર તેમણે મન હરિજનો હતો, બરાબર. હરિનું ભજન કરનાર તેને મન છે હરિજન હતો અને પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વરમાં અને શ્રમ દ્રષ્ટિને સર્વ સમાન તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર પાડી શકે છે અને તેમનું જીવન છે આનું ઉત્તમ ઉદાહરણ હતું અને તેમના પદો છે એ પ્રભાતીય તરીકે જાણીતા છે. અને રાજપૂત કુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા અને તેના લગ્ન છે એ મેવાડના રાજપરિવારમાં થયા હતા અને તે નાનપણથી જ છે કૃષ્ણ ભક્ત હતા અને શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. અને મીરાબાઈ છે એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં છે પદો રચ્યા હતા અને તેમણે રચેલા પદ છે એ નરસિંહ અને કબીરના પદની જેમ જ લોકપ્રિય છે અને આવા જ એક સંત છે
એ હતા સુરદાસ અને તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહીને છે તેમણે શ્રીકૃષ્ણના પદો રચ્યા હતા. એક પંક્તિ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાષે, દેહમાં દેહ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ત્યારબાદ હજી એક પંક્તિ છે, મૂળ અબડાને મોરી મીરાબાઈ, સાંભળો ઘરે ઘરેણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરધર, નાગર હરિ ને ચરણે જાજું રે. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉપર છે ભારતની બરાબરી સાથે ચાલતું હતું અને પંઢરપુરનું વિઠોબા મંદિર છે તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર છે એ મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રીગણેશ કર્યા હતા અને ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી અને નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રમાં મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા અને તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા અને તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના કવિ સંત કવિ હતા અને તેમણે રચેલ અભંગો ખૂબ જ જાણીતા છે અને સમર્થ ગુરુ રામદાસ શિવાજીના છે એ ગુરુ હતા અને તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામની ગ્રંથની રચના કરી હતી. ત્યારબાદ છે સૂફી આંદોલન. મધ્યકાળમાં છે ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે અને આ ધાર્મિક સામાજિક આંદોલને છે એ હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો પણ પ્રાચીન કાળથી જ છે ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે અને તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે અને ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી જેમાં એક છે ચિશ્તી, બીજું સુહરાવર્દી, કાદરી અને નકશબંધી. બરાબર, આ 4 છે એ મુખ્ય 4 પરંપરાઓ હતી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા છે એ ખૂબ જ લોકપ્રિય બની હતી અને બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી અને અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરેલી હતી અને જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ છે તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા અને મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર અને નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સિરહિંદી મુખ્ય હતા અને દક્ષિણ ભારતમાં છે શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. ત્યારબાદ ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો અને ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં છે એ બહારના આડંબરો છે એ ઊંચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ અને ધર્મનો સાચો અર્થ છે એ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો અને ઈશ્વર સર્વેનો છે એ આપણને તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા છે એ લોકોમાં પ્રસરાઈ ગઈ અને સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ ધર્મ વચ્ચેના જે ભેદભાવ એ ઓછા થયા અને કબીર જેવા જે મહા સંતો છે એના શિષ્યોમાં હિન્દુ અને મુસ્લિમનો સમાવેશ થતો હતો અને આ આંદોલનની અસર છે એ ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી અને આ સમયે અનેક સંતો છે એ નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા મીરાબાઈ, રેદાસ, સરખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે અને ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌશો વિંધ્યાચળના એકાંત સ્થળોમાં છે હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુઓ છે એ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે અને સૂફી સંતોએ છે એ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી અને ઉદાહરણ રૂપે સૂફીવાદ એટલે કે પંથમાં દાખલ થનારનું શિર મુંડન ગનબીન
એટલે ભિક્ષાપાત્ર રાખવું અને મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુસાયરા યોજાવા વગેરે. અને આમ છે, ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી અને હિન્દુ અને મુસ્લિમ સમાજને છે એક કરવાની વાત કરી અને દરેક સંતે છે એ સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ છે અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશયસ્થાન રહ્યો, જેમાં મધ્યકાલીન સંતોએ છે પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા. આ તો આપણો પાઠ છ, ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. બરાબર, આપણે આમાં મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે જોયું, પછી બધા સંતો વિશે જોયું, અલવાર નૈયર સંત, કબીર, રામાનુચાર્ય, આદિ શંકરાચાર્ય, ગુરુ નાનક, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, જ્ઞાનેશ્વર, ચિસ્તી સંત, બરાબર, સૂફી સંતો, આ બધા વિશે છે આપણે આ પાઠમાં માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.